રક્ષાબંધનના તહેવારને લઈ સુરત મહાનગરપાલિકા દ્વારા રાખી મેળા 2024નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળા અંતર્ગત ઝોન વિસ્તારમાં 8-10 સ્ટોલ મહિલાઓ માટે સ્ટોલ ઊભા કરીને રોજગારીની નવી તકો ઊભી કરવાનો પ્રયાસ કરાયો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા રક્ષાબંધન તેમજ નવરાત્રી જેવા તહેવારો દરમિયાન મહિલા સશક્તિકરણના ભાગરૂપે અને મહિલાઓને રોજગારી અપાવવાના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે હેઠળ દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના તહેવારને લઈ પાલિકા દ્વારા રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના મેયર દક્ષેશ માવાણી અને મનપા કમિશનર શાલિની અગ્રવાલના હસ્તે રાખી મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સ્વસહાય જૂથના સભ્યોએ રાખડી સંબંધિત ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટે સીધું બજાર મળી રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન 9 ઓગસ્ટથી 19 ઓગસ્ટ સુધી ચાલનાર છે. સુરતના તમામ ઝોનના અલગ અલગ જગ્યા પર આ રાખી મેળાનું સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા સુરત મહાનગરપાલિકામાં દર વર્ષે રાખી મેળાનું આયોજન કરવામાં આવે છે. તેના ભાગરૂપે આજે સિંગણપુરમાં અમે સૌ પદાધિકારીઓ અને કોર્પોરેટરશિપ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકામાં 9 ઝોનમાં 101 સ્ટોલનું 1 જ કલાકમાં ઉદઘાટન થઈ જશે. સ્વનિર્ભર રોજગારની બહેનો, મધ્યમ વર્ગની દીકરીઓ આ સ્ટોલોમાં પોતાનું આજીવિકા માટે પોતે આત્મસન્માનથી જી શકે, આર્થિક રીતે મજબૂત બને તે હેતુથી આવા રાખી મેળાનું આયોજન સુરત મહાનગરપાલિકામાં દર વર્ષે કરવામાં આવે છે.